નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગણિત. ધોરણ 8 વિષય ગણિત રકરણ 16 સંખ્યા સાથે રમત વિષયની અહીંયા આપણે સમજ કરવાની છે. તમારે ભાગ 3 ની અંદર અવિભાજ્ય અવયવી ચાવીઓ ની સમજૂતી લેવાની છે. ઓકે, તમારે કઈ કઈ ચાવીઓ ની આપણે ઉપયોગ કરીશું તો તમે 2 ની વિભાજ્યતાની ચાવી, 3 ની વિભાજ્યતાની ચાવી, 5 ની વિભાજ્યતાની ચાવી અને 10 ની વિભાજ્યતાના ચાવી વિશેની માહિતી લેવાની છે. ઓકે, તો આપણે એક સૂત્રી કરી તો અવિભાજ્ય અવયવોની ચાવીઓ તો યાદ રાખશો. 2 ની વિભાજ્યતાની ચાવી બોલું છું જે તમારે આખી નોટમાં ઉતારવાની છે, એટલે કે લખવાની છે. 2 ની લખશો, પછી 3 ની લખશો, પછી 5 ની લખશો અને પછી 10 ની લખશો. તો 2 ની વિભાજ્યતાની ચાવી શું થશે? જે સંખ્યાના એકમના અંકમાં બે, ચાર, છ, આઠ કે શૂન્ય, જે સંખ્યાના એકમના અંકમાં 2, 4, 6, 8 કે શૂન્ય આવતા હોય તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. આ તે 2 ની વિભાજ્યતાની ચાવી. ફરી વાર બોલું છું, જે સંખ્યાના એકમના અંકમાં 2, 4, 6, 8 કે શૂન્ય આવતા હોય તેવી અને તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ મીન્સ જેનો શેષ શૂન્ય શૂન્ય આવે. એક્ઝામ્પલ ફોર આપણી પાસે 12 છે, કોઈ સંખ્યા 12 છે તો 12 ને તમે 2 વડે ભાગી શકશો. હા, કારણ કે એકમના અંકમાં 2 છે. 2, 6, 12 થઈ શકે તો અહીંયા તમે શેષ છે 0 0 આવી ગયો. માટે એવી સંખ્યા કે જે સંખ્યાના એકમના અંકમાં 2, 4, 6 શૂન્ય હોય તેવી રીતે સંખ્યાને 2 વડે શેષ ભાગી શકાય છે. ત્યાર પછી 3 ની વિભાજ્યતાની ચાવી જોઈએ. આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે શેષ ભાગી શકાય તેવી અને તેવી સંખ્યાને 3 વડે વિશેષ ભાગી શકાય છે. ફરી વાર બોલીશ, આપેલી સંખ્યાના અંકોના સરવાળાને વિશેષ ભાગી શકો છો. દાખલા તરીકે આપણી પાસે એક સંખ્યા આપેલી છે 21 આપેલી છે તો તમે અંકોનો સરવાળો કરો 2 + 1 એટલે 3, માટે 3 + 3 વડે 3 વડે ભાગી શકો છો. ફરી વાર 3 ની વિભાજ્યતાની ચાવી, આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે વિશેષ ભાગી શકાય તો તેવી અને તેવી સંખ્યાને 3 વડે વિશેષ ભાગી શકાય છે. 5 ની વિભાજ્યતાની ચાવી, જે સંખ્યાના એકમના અંકમાં 0 કે 5 આવેલું હોય, જે સંખ્યાના એકમના અંકમાં 5 કે 0 આવેલું હોય તેવી અને તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. અને છેલ્લે 10 ની વિભાજ્યતાની ચાવી બોલું છું, જે સંખ્યાના એકમના અંકમાં 0 આવેલું હોય તેવી અને તેવી જ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. ફરી વાર રિપીટ કરીશ, 10 ની ચાવી, જે સંખ્યાના એકમના અંકમાં 0 આવેલું હોય તેવી અને તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી વિભાજ્યની ચાવી 2, 3, 5 અને 10 ની ચાવી આપણે શીખ્યા. જે તમારે હોમવર્કમાં
એચડબ્લ્યુ વિભાગમાં આ બધી જ ચાવી બે વખત લખી પાકી કરવાની રહેશે, એ ભૂલશો નહીં. ચલો અહીં આપણે અટકીશું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રામ રામ.